ભુજમાં દર્જી યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. અકસ્માતોની સંખ્યામાં હાલ નોંધપાત્ર વધારો વર્તાઈ રહ્યો છે. સાથે જ રોગચાળા જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી તો કેટલીક વખત સમયસર લોહી ન મળી શકતા કોઈ જીવ પણ ગુમાવે છે. ત્યારે બ્લડ ડોનેટ કરવું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવી એ ખૂબ જ સુંદર કાર્ય છે. ત્યારે દરજી યુવક મંડળ ભુજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયેલ, જે અન્ય માટે એક પ્રેરણારૂપ બની રહે છે. કેટલીક ઇમરજન્સીસને પહોંચી વળવા અને કોઈના જીવનદીપને બુજાતા અટકાવવામાં મનુષ્ય જીવને નાતે થોડા મદદરૂપ બનવું એ દરેક માનવજીવની ફરજ છે. તો આવા સેવાકીય કાર્યોમાંથી પ્રેરણા મેળવી દરેક સહભાગી બને તેવી લાગણી દર્શાવાઈ હતી. મિતેશ શાહ, કચ્છમાં આપણે છેલ્લા કેટલા સમયથી જોયું કે અકસ્માતથી બહુ પ્રમાણ વધી ગયું છે. એ સિવાય પણ ડાયાલિસિસના પેશન્ટો છે, થેલેસમિયાના પેશન્ટો છે, એને અવારનવાર રક્તની જરૂર પડતી જોઈએ અને કાયમ રક્તની અછત વધતાથી જોઈએ. આ એવું કામ છે જે ગરીબ લોકો પણ કરી શકે છે, પૈસાદાર પણ કરી શકે છે. ને આવા ફાસ્ટ જીવનમાં સારું કામ સૂચવું એ પણ બહુ મહત્ત્વની વાત હોય છે. ને સારું સૂચ્યા પછી એની પરંપરા જાણવી બહુ અઘરી વસ્તુ હોય છે. દરજી યુવક મંડળના ધર્મેશ પરમાને દરેક છોકરાઓ આજથી 2-2.5 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરું. એ કર્યા પછી તરત જ નિશ્ચય કર્યું કે એ પરંપરા 3 મહિને ચાલુ જ રાખવી. એ પરંપરા 1 વારની 2 વારની 3 વારની અનેક વાર આ પરંપરા ચાલુ રાખી છે. એના ભાગરૂપે આજે ફરી દરજી યુવક મંડળના છોકરાઓ યુવાનો એને એકત્ર થયા છે અને એક નવું સરસ કામ કરી રહ્યા છે, જે આવનાર બીજા યુવકોને માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. મેં અગાઉ કીધું એમ, મનુષ્યનો અવતાર બન્યું છે. એનામાં કુદરતે એવું રક્તનું સિંચન કર્યું છે કે દર 3 મહિને આપણે બ્લડ દઈએ, ન દઈએ ને 18 વર્ષથી ઉંમરથી જોઈએ 45 કિલોથી વજન વધવું જોઈએ. 3 મહિને આપણે બ્લડ નહીં દઈએ તો એ પ્રક્રિયા છે, એ બ્લડ નાશ પામે છે. ને આપણું એક બ્લડ, એક મનુષ્ય એવો અવતાર બન્યું છે, આપણું એક બ્લડ કોઈકનું જીવન ગુજારતો હશે એ દીપાવી શકશે. થેલેસમીના બાળકો જોશો તો આપણે એમ થશે કે એના ફાધરને દર 15-20 દિવસે બ્લડની જવું હોય છે. ત્યારે જે છેલ્લે આપણું એક બ્લડ કોઈનું નવજીવન આપી શકશે. જ્યારે આપણા ઉપર આફત આવે ત્યારે જ ખબર પડે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે મગજ કામ કરતું બંધ થઈ ગયું. ત્યારે જો આવું એક રક્તનું દાન થયું હોય તો કંઈક લોકો માટે આશીર્વાદરૂપ થશે, નહીં લોકો માટે પ્રેરણાની વાત. તો આપણામાં અવેરનેસ તો છે જ, પણ હજી ક્યાંક આળસ, થોડીક વ્યવસ્થા પણ આપણે ભાગરૂપે પડે છે. ત્યારે તમારા મીડિયાના માધ્યમ થકી ને આ ભગત લેબોરેટરી, જે રમણીક પટેલ સાહેબ તથા તેમનું સ્ટાફગણ અમને દર વખતે સરસ મદદરૂપ થાય છે, લોકો માટે પણ એક આશીર્વાદરૂપ સગવડ છે. 24 કલાકની આપણે બ્લડની જરૂરિયાત હોય છે પૂરી પાડી શકીએ છીએ. તે માટે આજે આયોજન કરી લોકો માટે નવું કંઈ કરવાનું નમ્ર પ્રયાસ કરેલ છે.